પ્રભુ અગમ પૂછી રહ્યો છે કે આ પર્વતને સાગર માથા કેમ કહેવાય છે? એ તો આપણને ઉપર પહોંચ્યા પછી જ ખબર પડશે ભગમ, ચાલતા રહો. પ્રભુ અગમ કહી રહ્યો છે કે તમે એકદમ સાચા હતા. ઉપર આવ્યા પછી જ કોઈ સમજી શકશે કે આ પર્વતને સાગર માથા એટલે કે આકાશનું કપાળ કેમ કહેવાય છે. કેમ કે આપણે આકાશમાં જ છીએ. પણ તમે બધા એવું ના વિચારો કે હું તમને અહીંયાથી પ્રકૃતિની સુંદરતા દેખાડવા લાવ્યો છું. તો પછી અમને શા માટે અહીંયા લાવ્યા છો પ્રભુ? હું તમને એક રમત રમાડવા લાવ્યો છું. જે કોઈ પણ અહીંથી પહેલા નીચે પહોંચે તે આ રમત જીતશે. અને આ માટે આપણે કેળાના પાનનો ઉપયોગ કરીશું. અમે તો વિચારતા હતા કે ચોટી પર પહોંચ્યા પછી તમે આ જ કેળાના પાંદડા ઉપર અમને સ્વાદિષ્ટ મોદક આપશો. પણ વાંધો નહીં, રમત જ રમીએ. પણ પ્રભુ, તમે તો એક જ ચુટકીમાં નીચે પહોંચી જશો અને જીતી જશો, તો પછી આ સ્પર્ધા શા માટે? મૂષક સાચું કહે છે પ્રભુ. જો તમારા રમત રમવી હોય તો તમારે તમારી શક્તિનો પ્રયોગ નથી કરવાનો. રમત માત્ર શક્તિથી જ નહીં પણ બુદ્ધિથી પણ જીતી શકાય છે નંદીજી. ઠીક છે પ્રભુ, તમે આજે તમારી બુદ્ધિ વાપરી શકો છો. જેવી તમારી બધાની ઈચ્છા. પણ જોઈ લેજો, આ રમત જીતીશ તો હું જ. શરૂઆત કરીએ. 1 2 3. જેઓ બુદ્ધિનો ઉપયોગ નથી કરતા તેઓ આ રીતે જાય છે, અને જે બુદ્ધિનો ઉપયોગ કરે છે તેઓ આ રીતે જાય છે. મેં તમને કહ્યું હતું કે રમત બુદ્ધિથી જીતી શકાય છે. પ્રભુ ફરીથી જીતી ગયા. મૂષક, નંદી, અગમ, પગમ, ભૃંગી, મારો હાથ પકડો. પ્રભુ, પ્રભુ તમે ક્યાં છો? પ્રભુ તમે ક્યાં છો? શક્ય નથી. શું શક્ય નથી નંદીજી? આપણા પ્રભુ જતા રહ્યા. કયા પ્રભુ? તે ક્યાં જતા રહ્યા? તેઓ પાણીમાં છે.
પ્રભુ પ્રભુ બાલ ગણેશ શું થયું તમે બધા કેમ રડો છો તમે નહીં સમજી શકો હું નહીં સમજીશ તો કોણ સમજશે Thank you.